ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 14 લોકશાહીમાં સમાનતા એમાં આપણે પાઠ એમાં જ્યાંથી બાકી છે ત્યાંથી હું તમને રિવિઝન કરાવું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 89 ઉપર તમને શું આપ્યું છે? એક કોઠો આપ્યો છે, બરાબર છે. એ કોઠામાં ક્રમ 1, મહિલાને ઓછી મજૂરી આપે તો શું કરવું જોઈએ, અને નંબર એ ચર્ચા મેં તમને લાસ્ટ પીરિયડમાં કરી હતી. હવે જોઈએ આપણે નંબર 2, વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો આપણે શું કરી શકીએ? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું અને તમારે સાંભળવાનું છે, બરાબર છે, કે વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો આપણે શું કરવું જોઈએ? વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો આપણે ગુજરાત રાજ્યના, બરાબર છે, ઓછામાં ઓછું વેતન, એટલે એને આપણે શું કહીએ છીએ, લઘુત્તમ વેતન, એ મુજબ જે નોકરી કરતું હોય, બરાબર છે, એ નોકરીદાતાને, જે નોકરી કરતું હોય એ નોકરી કરનારને કે નોકરીદાતાને, શ્રમિકને, જે કામ કરે છે એને શું કહેવાય? શ્રમિક કહેવાય. એને મજૂર કહેવાય. શું કહેવાય? મજૂર કહેવાય. એને મહેનતાણું આપવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કાયદો ઘડાયો છે કે કોઈનું આર્થિક શોષણ કરવું જોઈએ નહીં. ગુજરાત રાજ્યના કાયદા મુજબ, ધારા મુજબ જે નોકરી કરી રહ્યા છે એવા શ્રમિકોને પૂરેપૂરું મહેનતાણું આપવું જોઈએ, અને આ માટે આપણે એ વેતન ધારા મુજબ શ્રમિકને, એટલે કે કામ કરનાર વ્યક્તિને પગાર આપવા નોકરીદાતાને જણાવવું જોઈએ. એટલે કે જેણે નોકરીએ રાખ્યા છે, બરાબર, એને આપણે શેઠ કહીએ કે એને આપણે માલિક કહીએ છીએ, તેને જેને અન્યાય થયો છે એમણે એમના માલિકને જણાવવું જોઈએ કે અમને અમારું વેતન આપો. અને જો વિદ્યાર્થી મિત્રો, આપણે એમને જણાવીએ છતાં પણ આપણને વેતન ના મળે તો શું કરવું જોઈએ? જો તે શ્રમિકને યોગ્ય પગાર ન આપે તો તેની ઉપર કાયદાના ભંગ બદલ શું કરી શકાય છે? શિક્ષાત્મક પગલાં ભરી શકાય છે, અને એવી વ્યક્તિને જે પગાર નથી આપતા એને સજા પણ થાય છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આપણે અદાલતમાં જવું જોઈએ, ન્યાય માંગવો જોઈએ, લડત આપવી જોઈએ આર્થિક શોષણ થતું હોય તો. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર 3 આપેલો છે. નંબર 3 શું આપ્યું છે? નંબર 3 આપ્યું છે તમને, બાળમજૂર જોવા મળે તો. યાદ છે વિદ્યાર્થી મિત્રો તમને, એ બાળમજૂર વિશે મેં તમને ઘણું બધું સમજાવ્યું હતું, બરાબર છે. બાળમજૂરી અટકાવો એનું એક ચિત્ર પણ મેં તમને બતાવ્યું હતું, બરાબર છે ને. આજે વિદ્યાર્થી મિત્રો, કે તમે ઘણી બધી જગ્યાએ બાળમજૂરો જોતા હશો. ક્યાં ક્યાં જુઓ છો તમે બાળમજૂરો? તો કોઈક હોટલોમાં, બરાબર છે, ચાના ગલ્લા ઉપર, ગેરેજ ઉપર જુઓ છો ને તમે બાળમજૂરી કરતા, બરાબર છે. અને એમની ઉંમર પણ કેવી હોય છે? ઓછી હોય છે. ભણવાના સમયે એમને બાળમજૂરી કરવી પડતી હોય છે. તો આ બાળમજૂરી અંગે એમને સમાનતા મળે એ અંગે વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણમાં શું કરવામાં આવ્યું છે? ખાસ ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. છતાં વિદ્યાર્થી મિત્રો, આપણને બાળમજૂરો વધારે ને વધારે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. અને સૌથી વધારે બાળમજૂરો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી વધારે બાળમજૂરો તો આપણા ભારત દેશમાં જ છે. અને ખરેખર વિદ્યાર્થી મિત્રો, 6-14 વર્ષના બાળકો માટે તો આપણી સરકારે શિક્ષણ કેવું કર્યું છે? મફત અને ફરજિયાત કર્યું છે. છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ થઈ રહ્યો છે. દેશના સૌ નાગરિકોને, જે બાળકોની ઉંમર 6-14 વર્ષ સુધીની છે, એવા બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે એવું આપણી ભારત સરકારે જાહેર કર્યું છે. એમને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તેને શું કહેવાય છે? એક પ્રકારનો ગુનો કહેવાય છે. તમે સમજ્યા છે ને આ બધું? યાદ છે ને, બરાબર? એકવાર પાઠ પણ તમે વાંચી લેજો. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને બાળમજૂરીએ રાખે તો એને શું કહેવાય છે? ખરેખર એને કાયદાનો ભંગ કહેવાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા ઘણા બધા બાળમજૂરો જોતા હશો, સાંભળો છો ને ત્યાંથી. હવે હું તમને સમજાવું છું. મેં થોડું તમને પ્રસ્તાવના કીધું બરાબર કે તમને બાળમજૂરો ક્યાં જોવા મળે છે, બરાબર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તો એના માટે આપણે શું કરી શકીએ, બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, એવું તો વિચારવાનું જ નહીં કે હું આ ના કરી શકું, બરાબર છે. તો વિગત છે બાળમજૂરો જોવા મળે તો, એનો આન્સર હું બોલી રહી છું કે આપણી સરકારે કાયદો બનાવ્યો છે કે 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કામ કરવા માટે રાખી શકાય નહીં તો એને શિક્ષાત્મક ગુનો ગણવામાં આવે છે. તો જે લોકો આ જે વ્યવસ્થા બંધારણમાં કરી છે એનો ભંગ કરે તો શું કરવું જોઈએ? નોકરીદાતાની વિરુદ્ધ, એટલે જે શેઠે બાળકને નોકરીમાં રાખ્યા છે એમની વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા જોઈએ અને એમને વિદ્યાર્થી મિત્રો સખતમાં સખત સજા કરવી જોઈએ. સાચું છે ને? એમને શું કરવું જોઈએ? સખતમાં સખત સજા કરવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, બાળમજૂરને પણ આપણે સમજાવવું જોઈએ, બરાબર. એમના માતા પિતાને આપણે સમજાવવું જોઈએ કે એમની નોકરી છોડાવીને એમને શાળામાં મોકલો, એમને ભણવા માટે મોકલો, બરાબર છે. સૌ ભણે, સૌનું કલ્યાણ થાય, ભણે તે કરે. શું વિદ્યાર્થી મિત્રો, એ બાળકો ગરીબ હોય એટલે એ લોકો શું કરતા હોય છે? મજૂરી કરતા હોય છે. એ બાળકોને શાળામાં જવાનું મન ના થતું હોય તમારી જેમ, ભણવાનું મન થતું હોય છે ને, તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ બધું જ કરી શકીએ છીએ અને આપણે પણ બાળમજૂરી અટકાવવામાં ફાળો આપવો જોઈએ. સમજાયું તમને બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં નંબર 4 આપ્યું છે. શું આપ્યું છે? નંબર 4, દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય કોઈ બેઠું હોય તો. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ ક્યારેક બસની મુસાફરી કરી હશે અને બસની મુસાફરીમાં અમુક સીટ ઉપર લખેલું હોય છે કે આ બેઠક માત્ર દિવ્યાંગ વ્યક્તિ માટે છે, આ બેઠક માત્ર કોના માટે છે? દિવ્યાંગ વ્યક્તિ માટે છે. આવું આપણને વાંચવા મળે છે. છતાં ઘણા લોકો શું કરતા હોય છે કે બેઠક ઉપર બેસી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના માટે શું કરવું જોઈએ? દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય કોઈ બેઠું હોય તો, આન્સર બોલું છું, તો આપણે શું કરવું જોઈએ? પહેલાં તો એ વ્યક્તિને આપણે સમજાવવું જોઈએ કે ભાઈ અહીંયા સૂચના લખેલી છે કે આ સીટ માત્ર દિવ્યાંગ માટેની છે. અને પછી પણ એ ના ઉઠે તો આપણે શું કરવું જોઈએ? તો દિવ્યાંગ માટેની સીટ ઉપર બેઠેલી વ્યક્તિનું આપણે ધ્યાન દોરવાનું કે સત્તાવાળાઓએ, આપણી સરકારે આ સીટ સ્પેશિયલ કોના માટે રાખી છે? તો દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રાખી છે, એના ઉપર આપણે બેસી શકીએ નહીં. તેથી દિવ્યાંગને બેસવા માટેની સીટ ખાલી કરાવવી જોઈએ. અને જો કોઈ ખાલી ન કરે તો એ સમયે આપણે કોને ફરિયાદ કરીએ? બસમાં કોણ હોય છે? ટિકિટ આપે છે ને, એને આપણે શું કહીએ છીએ? કંડક્ટર કહીએ છીએ. તો આપણે કંડક્ટર ભાઈને ફરિયાદ કરવી જોઈએ કે આ બીજા મુસાફર બેસી ગયા છે અને આ બેઠક તો ખરેખર કોના માટે છે? દિવ્યાંગ વ્યક્તિ માટે છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 4 વસ્તુ, એ 4 પ્રશ્નો તમે લખી નાખજો. કયા કયા છે? મહિલાને ઓછી મજૂરી આપે તો, યાદ છે ને એનો જવાબ? મહિલાને ઓછી મજૂરી આપે, કોઈ ભેદભાવ રાખે તો. તો આપણે સમજાવવું જોઈએ કે આપણા ભારત દેશમાં સ્ત્રી અને પુરુષ એ બંને કેવા છે? એક સમાન છે. એક સરખું કામ, એક સરખું વેતન. એક સરખું કામ, એક સરખું વેતન. પછી એ સ્ત્રી હોય કે એ પુરુષ હોય, બરાબર છે. એ પણ આપણે ફરીથી રિવિઝન કરી લીધું, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં જે સમાનતાના બધા અધિકાર મળેલા છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. સારા સારા વાક્ય પણ તમારે યાદ રાખવા જોઈએ કે બંધારણની રચના જ આપણા ભારત દેશમાં એવી કરવામાં આવી છે કે કોઈ સાથે કોઈ ભેદભાવ રાખવા જોઈએ નહીં. આપણા દેશમાં લોકશાહી સરકાર છે, લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર, બરાબર છે. આપણા બંધારણે જે કાંઈ હક આપ્યા છે એનો ક્યારેય ભંગ કરવો જોઈએ નહીં. જે ભંગ કરી રહ્યા છે એને આપણે શું કરવું જોઈએ? અટકાવવું જોઈએ, બરાબર છે. બાળમજૂરી એ પણ શું કહેવાય છે? કાયદાનો ભંગ કહેવાય છે. કારણ કે સરકારે તો
મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરેલી છે અને એવા બાળકોને મજૂરીએ રાખે એને ખરેખર કાનૂની ગુનો કહેવાય છે. સ્ત્રી હોય કે પુરુષ બંનેને સરખું મહેનતાણું પણ મળવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચાર પ્રશ્નના જવાબ તમે લખ્યા હશે, ના લખ્યા હોય તો લખી નાખજો. બરાબર, સૌ સમાન સૌને સન્માન, યાદ છે ને, સૌને સમાન તક. સૌ સમાન સૌને સન્માન, સૌને સમાન તક. અહીં વિદ્યાર્થી મિત્રો, આજે આપણું પાઠ એ પૂરું થાય છે.